મદદરૂપ થવા ખેડૂત આગેવાન જયેશ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ને પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે હાલમાં થયેલ માવઠાની પેટર્ન બદલાતા સહાયના નિયમોની પેટર્ન બદલવામાં આવે. માવઠામાં 5 થી 10 મિલીમીટર વરસાદ પડતો હોય છે, પરંતુ 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદે તારાજી સર્જી છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ખેડૂતોના દરેક ખેતરોના સર્વે કરી ખેડૂતને એકમ ગણી સહાય ચૂકવવાની માંગ કરી છે. જયેશ પટેલ, ખેડૂત આગેવાન. જે રીતે સમગ્ર ગુજરાતમાં માવઠું થયું છે, અને ખાસ કરીને તમે જોડે સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તમામ વિસ્તારમાં માવઠાની પેટર્ન બદલાવાને કારણે ખૂબ જ નુકસાન થયું છે. સામાન્ય રીતે માવઠામાં તમે જોવ તો 5-10-15 મિલીમીટર વરસાદ થતો હોય છે. આ વર્ષે તમે જોવ તો 1 ઇંચથી માંડીને 6 ઇંચ સુધીનો વરસાદ થયો છે, એટલે આખી માવઠાની પેટર્ન બદલાઈ છે. આ ભારે વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. એટલે અમારી તો ખાસ કરીને ખેડૂતો પ્રત્યેની હમદર્દી સરકાર જે રીતે બતાવી રહી છે, અને જે પેટર્ન છે સર્વે કરવાની એમાં બદલાવ કરવો જોઈએ એવું અમારું માનવું છે. ખાસ કરીને મુખ્યમંત્રીને અમે પત્ર લખીને માંગ કરી છે કે જે રીતે માવઠાની પેટર્ન બદલાઈ છે, એ જ રીતે આવનારા દિવસોમાં ખાસ કરીને ખેડૂતને વ્યક્તિગત રીતે દરેક ખેડૂતોના જે સર્વે નંબરો છે, ખેતરોની જે નુકસાની છે એનું સર્વે કરીને વ્યક્તિગત ખેડૂતોને એકમ ગણીને નુકસાન જાહેર કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ જ રાહત થઈ શકે એમ છે. એટલે જૂની જે રાહત આપવાની જે પેટર્ન છે એમાં બદલાવ કરીને વ્યક્તિગત ખેડૂતોના સર્વે નંબરોને ધ્યાનમાં રાખીને સર્વે કરીને મદદ થાય તો ચોક્કસ ખેડૂતોને જે ઘણું મોટું નુકસાન થયું છે એમાંથી રાહત કરી શકાય એમ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.